પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ગઠામણ પાટિયા પાસે ડિવાઈડર મૂકી બંધ કરેલો રસ્તો ખોલવાની માંગ સાથે ગત રોજ રહીશો રસ્તા ઉપર આવી ગયા હતા. ત્યારે રોડ ઉપર બનાવેલા ડિવાઈડર કોઈ અજાણ્યા ઈસમોએ તોડી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા મામલો પોલીસ થાણે પહોંચ્યો છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા પાસે 17 ગામ અને 10 સોસાયટીના જોડતો રસ્તો નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરે બંધ કરી દીધો હતો અને ત્યાં ડિવાઈડર મૂકી દીધું હતું, જેને લઈને ગામડાઓમાંથી આવતા જતા લોકો અટવાયા હતા. સાથે સાથે આસપાસના રહીશો પણ અટવાયા હતા, જેને લઈને ગત રોજ રહીશોએ ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. દરમિયાન ગત રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ આ ડિવાઈડર તોડી દીધું હતું અને ત્યાં પડેલા સરસ સામાનને નુકસાન પહોંચાડ્યું હતું, જેને પગલે રોડનું કામ કરતી કંપનીના સુપરવાઇઝરે આવી પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. ચોરાવામાં અહીંયા અમારું જે કેસ બેરિયર વચ્ચે બને છે મેડિયનમાં, એ અહીંયા સરકારે 54 મીટરનો રોડ પોળો બનાવ્યો છે 1 કિલોમીટર પૂરતો, જે કે ટ્રાફિક સમસ્યાની નિવારણ માટે, એક્સિડન્ટ જે ના થાય એના માટે, અને એના માટે સર્વિસ રોડ પણ સ્પેશિયલ આપ્યો છે કે જેથી કરીને વર્ષમાં 5-7 માણસોનું ડેથ થતી અહીંયા એક્સિડન્ટના કારણથી. એટલે IRC ગાઈડલાઇન પ્રમાણે સરકારે જ નક્કી કરેલું છે કે ભાઈ અહીંયા ડિવાઈડર રાખવું કે ના રાખવું સેફટીવાળાએ, તો એ પ્રમાણે આ લોકોને અહીંયા ડિવાઈડર જોઈએ છે. એટલે એ ડિવાઈડર રાતે એ લોકોએ ભરેલું તોડી અને એમાંથી 5 જે ચેનલ, 15 ટાયરોડ, 10 જેક અને 10 પાઇપો આ ચોરી પણ ગયા છે અને બધું તોડી અને ટ્રેક્ટર દ્વારા બધું ફેંકી પણ દીધું છે. એ સરકારી સંપત્તિના આ લોકોએ નુકસાન કર્યું છે. એ મુદ્દામાલ અંદાજે 50,000 રૂપિયાનો મુદ્દામાલ છે અને જે લોખંડ બાંધ્યું હતું એ 3-1 લાખ રૂપિયાનું લોખંડ બધું નુકસાન કર્યું છે. પોલીસને અમે જાણ કરી છે અને પોલીસમાં અમે FIR પણ આપી છે. નામને એમના નામ છે બધા જે સોસાયટી. હું અહીંયા જે રણજીત બિલકોન વતી અહીંયા કામ હું સંભાળું છું.